પંચમહાલના શહેરા તાલુકામાં સસ્તા અનાજના લીધે વારંવાર થતી ગેરરીતિઓ સામે આવતી જ રહે છે, જ્યાં સરકાર આ સરકારી અનાજને લોકો સુધી પહોંચાડતા પહેલા સર્ટિફાઈડ અને પ્યોર ગુણવત્તાવાળું અનાજ આપવાની વાત કરતી હોય છે. ત્યાં તો આવા સસ્તા અનાજની દુકાનમાં તમે જોઈ શકો છો કે કેવી ગુણવત્તા દેખાય છે. આવા સવાલ એ ઊભો થાય છે કે આવો માલ આવ્યો ક્યાંથી અને જનતાના હકનું સારી ગુણવત્તાવાળું અનાજ ક્યાં ચાવ થઈ ગયું. કારણ કે દુકાનદારનું કહેવું છે કે આ અનાજ અમને સીધો અનાજ ગોડાઉનમાંથી મળતું હોય છે અને એની અંદર આવો બધો કચરો ક્યાંથી આવ્યો તે અમારી જવાબદારીમાં ના આવે તેવો ઉડાવ જવાબ આપી નાસી છૂટવાની વાત કરતા દેખાયા. પરંતુ તેમના કાળા કારોબાર ઘણા વાયરલ થયા છે, જેમાં અનાજની દુકાનમાંથી અનાજ બારોબાર આવી દુકાનોમાં વેચી દેવામાં આવે છે. એક દુકાનમાં તો થોડા દિવસ પહેલા જ રેડ પડી હતી, જેની અંદરથી સસ્તા અનાજની ઘણી મોટી માત્રામાં અનાજ કબજે કરવામાં આવ્યો હતો. જો આવી જ રીતે બીજી દુકાનોમાં પણ સરકાર દ્વારા ચેકિંગ કરવામાં આવે તો ઘણા બધા પ્રમાણમાં જનતાના હકનો અનાજ અહીં જોવા મળે તેમ છે. મોહસિન શેખ સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, પંચમહાલ.